સુરતના વરેલી ખાતે જે ચકચારિત આગની ઘટના બની હતી તેને જ લઈને જે રીતે દોરભાગ મચી હતી, હાલ આપણી સાથે એક એવા વ્યક્તિ છે, પ્રત્યદર્શી છે અને તેમજ 108ના કર્મચારી છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ? જય રાવલ. વહેલી સવારે જ્યારે આગની ઘટનાની ખબર પડી, શું હતી પરિસ્થિતિ અહીંયા? પરિસ્થિતિ એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી. ટાઈમ ટુ ટાઈમ જો ફાયરવાળા ના પહોંચતા તો પરિસ્થિતિ બહુ ગંભીર બની જવાની હતી. અહીંયા ટાઈમ ટુ ટાઈમ ફાયર આવી ગઈ, આગું આગ ઉપર કંટ્રોલ કરી લીધો અને જ્યાં લિફ્ટ લાયા એનાથી લોકોને બહાર કાઢવા લાગ્યા, તો એના લીધે બહુ એ થઈ ગઈ. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે બે ગાડી ફાયરની હતી અને એક મારી એમ્બ્યુલન્સ હતી ફર્સ્ટ. તમે ઘટના સ્થળે આવ્યા હતા ત્યારે તમે શું જોયું હતું? કામદારો કૂદી રહ્યા હતા? કામદારો કૂદી રહ્યા હતા અને આગને ધુમાડો બહુ જ હતો. કામદારો એક સાઈડ કૂદી રહ્યા હતા તો વાગ્યું પણ છે, હાથ પગ બી ભાગ્યા છે. સ્વિમિયરમાં અત્યારે દાખલ છે એ લોકો. ત્યારે અહીંયાથી લઈને પછી અમે સ્વિમિંગ લઈ ગયા હતા એ લોકોને, બીજી એમ્બ્યુલન્સો બી બોલાવી લીધી હતી અહીંયા સ્થળ ઉપર, ને ફટાફટ ફાયરનો સ્ટાફ બી આવી ગયો હતો. મોસ્ટ ઓફ બધી જ ગાડીઓ એમની ફટાફટ આવી ગઈ હતી, ક્રેન બી આવી ગઈ હતી. લાઇટ બંધ કરાવીને પછી ક્રેનથી એમને નીચે ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. આગ ઉપર 50% કંટ્રોલ લઈ લીધો હતો ત્યારે જ. વિથિન 30-45 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધું હતું અમને. કેટલા લોકોની મોત થઈ છે ખબર છે તમને? મોત મને જાણવા મળ્યું છે, ત્યાં સુધી 2 જણના મોત થયા છે અહીંયા. મારા જાણવા મુજબ, મેં જોયા નથી પણ 2 જણના મોત થયા છે. કેટલી 108 હતી અને કેટલા લોકોને સારવાર માટે હાલ ખસેડવામાં આવે છે? સારવાર માટે 100 ઉપર પબ્લિક હશે આઈ થિંક, અને 108 હતી. જી ચોક્કસથી. તો આ 108ના કર્મચારી હતા, પ્રત્યદર્શી પણ છે, જેઓએ સમગ્ર જે ઘટના છે તેમને જોઈ હતી. બિલકુલથી ખૂબ જ ગંભીર ઘટના હતી, તેને જ લઈને હાલ 108ના જે કર્મચારી છે તેઓએ પણ 10-15 જેટલી 108 અહીંયા તાત્કાલિક મોકલી આપવામાં આવી હતી. એટલે કે બિલકુલથી જે રીતે ઘટના ગંભીર ઘટના કહી શકાય, ખાસ 108ના કર્મચારી દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ 108ની જે ટીમ છે તેને તહેનાત કરી દેવામાં આવી હતી અને ખૂબ જ ગંભીર જે વાસ્તવિકતા છે તે વર્ણવી છે. સંદીપ વસાવા, VTV ન્યૂઝ, વરેલી, સુરત.